નમસ્તે બાળકો, નીલકંઠ વિદ્યાલય ઓનલાઈન શિક્ષણમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ પહેલું આજે આપણે જીકે માં શીખવાનું છે, સામાન્ય જ્ઞાનમાં. કેમાં બાળકો? સામાન્ય જ્ઞાનમાં આપણે આગળ એક પ્રકરણ પેલું શીખી ગયા, જેમાં શરીરના અંગો અને ભાગો ક્યાં ક્યાં આવેલા છે તે આપણે ઓળખતા શીખા. તો આપણે આજે પ્રકરણ બે ની શરૂઆત કરવાની છે. સામાન્ય જ્ઞાનમાં પ્રકરણ બીજું શીખવાનું છે. તો આપણે બીજા પ્રકરણની શરૂઆત કરીશું બાળકો. તો ચલો બધા જીકે ની બુક્સ કાઢે, પેન્સિલ ઇરેઝર સાથે રાખશે બાળકો. તો પ્રકરણ બીજું કાઢશે. તો પ્રકરણ બીજું જો આપણે પેલું શીખી ગયા, પ્રકરણ બીજું પાંચ પેજ નંબર ઉપર છે. કેટલા? પાંચ પેજ નંબર. અને પ્રકરણ બીજું નામનું શું છે? મારી શાળા. તો પેજ નંબર પાંચ બધા કાઢશે બાળકો. ચલો પેજ નંબર પાંચ કાઢો બધા બાળકો. તેમાં લખેલું છે પ્રકરણ બે, મારી શાળા. શું લખેલું છે પ્રકરણ બે નું નામ? મારી શાળા. તમે તમારી શાળા વિશે પરિચિત હશો, કેમ કે બાળકો અત્યારે તમારે લોકડાઉન છે એટલે તમારી શાળા વિશે તમને ખ્યાલ ન હોય ને બાળકો. તો હવે આપણે આમાં આપણે શાળાની ઓળખ મેળવશું, બરાબર બાળકો? જો અહીંયા જો ક્લાસરૂમ નો ફોટો આપેલો છે, બ્લેકબોર્ડ છે, આ લાઇબ્રેરી છે, લાઇબ્રેરીનું ચિત્ર આપેલું છે. લાઇબ્રેરીમાં શું કરવાનું બાળકો? પુસ્તકો વાંચવા જવા માટે જવાનું હોય. આ શું છે? બગીચો. બગીચો છે જ્યાં ફ્લાવર ફૂલ છોડ હોય, બેસવાની આપણે મજા લઈએ તેને બગીચો કહેવાય. ચલો બાળ મિત્રો, ચાલો હું તમને મારી શાળાની મુલાકાતે લઈ જાઉં. શું કે છે બાળકો? ચાલો હું તમને મારી શાળા એટલે આપણી શાળાની મુલાકાતે લઈ જાઉં. આ બાળકરીઓ તેમની શાળાની મુલાકાતે લઈ જાય છે. આ શેનું ચિત્ર છે બાળકો? શાળાનું. શેનું છે? શાળાનું ચિત્ર છે. ચલો આપણે અહીંયાથી વાંચવાની શરૂઆત કરીશું. શાળાનું ચિત્ર, શાળાનો પરિચય આપે છે આ છોકરો, બરાબર? શાળાની, એની શાળાની મુલાકાતે લઈ જાય છે. તો આ બાળકરીઓ, આ સ્ટુડન્ટરીઓ તેની શાળાનો પરિચય આપે છે. તો પેલી લાઈન છે, મારી શાળાનું નામ સરસ્વતી વિદ્યા મંદિર છે. બાળકો આની શાળાનું નામ શું છે? સરસ્વતી વિદ્યા મંદિર. તો આપણી શાળાનું નામ શું છે? ઈ બોલવાનું, નીલકંઠ વિદ્યાલય. શું લખવાનું? નીલકંઠ વિદ્યાલય. જો બાળકો હું વિડીયોમાં અહીંયા લખી દઉં છું, મારી શાળાનું નામ આપણે એ રીતે પરિચય આપવાનું, મારી શાળાનું નામ નીલકંઠ વિદ્યાલય છે. મારી શાળા અમદાવાદમાં આવેલી છે. આ બાળકની શાળા ક્યાં આવેલી છે? અમદાવાદમાં આવેલી છે. ક્યાં? અમદાવાદમાં. ક્યાં આવેલી છે અમદાવાદ? તો આપણી શાળા ક્યાં આવેલી છે? મોરબી. અહીં શું લખવાનું આપણે? મોરબી. તો અહીંયા શું આવશે આપણે? જો અહીંયા તમને બાજુમાં લખીને આપું છું, મોરબી. આપણી શાળાનું, મારી શાળાનું નામ નીલકંઠ વિદ્યાલય છે. મારી શાળા મોરબીમાં આવેલી છે. ક્યાં આવેલી છે બાળકો? મારી શાળા મોરબીમાં આવેલી છે. પછી ત્રીજી લાઈન છે, તેમાં અમે સૌ બાળકો ભણીએ છીએ. શું કહે છે આ બાળક? તેમાં અમે બધા બાળકો ભણીએ છીએ. શું કરે છે? બધા બાળકો ત્યાં ભણવા જઈએ છીએ તેની શાળામાં. એની, મારી શાળાનું નામ નીલકંઠ વિદ્યાલય છે. મારી શાળા મોરબીમાં આવેલી છે. તેમાં અમે સૌ બધા બાળકો ભણવા જઈએ છીએ. ત્યાર પછી આપણે શું આપેલું છે? વર્ગખંડ એટલે ક્લાસરૂમ. જે બાળકો તમે બેન્ચ ઉપર બેસીને ભણો તેને શું કહેવાય? ક્લાસરૂમ. વર્ગખંડ. શું કહેવાય બાળકો? ક્લાસરૂમ અથવા વર્ગખંડ. આ ક્લાસરૂમ રહ્યો શું છે? અંગ્રેજી શબ્દ છે. આ વર્ગખંડ રહ્યો શું છે? ગુજરાતી શબ્દ. સમજાણું બાળકો? જો અહીંયા બાળકો બેન્ચમાં બેઠા છે, અહીંયા ટીચર ઉભા છે, અહીંયા બોર્ડ છે, આ ટીચર એમને ભણાવે છે, તો આને શું કહેવાય બાળકો? ક્લાસરૂમ છે. શું છે? આ ક્લાસરૂમ છે. જે અહીંયા બાળકો ભણે તેને ક્લાસરૂમ કહેવાય. ચલો તો હવે અહીં શું લખેલું છે આપણે વાંચીએ. આ અમારો વર્ગખંડ છે. શું કહે છે? આ અમારો વર્ગખંડ છે. તેમાં અમારા શિક્ષક અમને વાંચતા, લખતા અને ગણતરીઓ કરતા શીખવે છે. શું કરાવે છે બાળકોને તેમના શિક્ષક? તેમના શિક્ષક રહ્યા તેમને શું શું કરાવે છે? વાંચતા, લખતા અને ગણતરી કરતા શીખવે છે. આ અમારો વર્ગખંડ છે. તેમાં અમારા શિક્ષક વાંચતા, લખતા અને ગણતરી કરતા શીખવે છે. ચલો બાળકો પછી પાછળ પેજ, પુસ્તકાલય. શું છે? પુસ્તકાલય એટલે લાઇબ્રેરી. શું?
પુસ્તકાલય એટલે લાઇબ્રેરી. શું છે આ પુસ્તકાલય? જ્યાં ઘણા બધા પુસ્તકો હોય અને જે આપણે પુસ્તકો વાંચવા હોય તેને લાઇબ્રેરી કહેવાય. તે આપણે પુસ્તકાલયમાં જેમાં વાંચી શકીએ. જો બાળકો, અહીંયા બધા છોકરાઓ બાળકો બધા વાંચે છે ને, તો અહીંયા બધા બાળકો વાંચવા ગયા છે, તો અહીંયા શું કહેવાય? લાઇબ્રેરી. જો બાળકો લાઇબ્રેરીમાં આપણે વાંચવા જઈએ ને, તો અહીંયા શાંત અવાજે વાંચવું પડે. ત્યાં કોઈ સાથે એકબીજા સાથે આપણે વાત કરી શકી નહીં. વાત કરીએ તો જે અહીંયા આવેલા હોય વાંચવા માટે તેને શું થાય? ડિસ્ટર્બ થાય, ખરોચ પહોંચે, બરાબર. તો આપણે અહીંયા જઈએ પુસ્તકાલયમાં તો શાંતિથી વાંચન કરવાનું હોય છે. તો હવે અહીંયા જો બે વાક્ય આપેલા છે પુસ્તકાલય વિશે, તો આપણે જોઈ લઈએ. આ અમારું પુસ્તકાલય છે. શું કહે છે બાળક? આ અમારું પુસ્તકાલય છે. અહીં વિદ્યાર્થીઓ વાર્તાના પુસ્તકો વાંચવા માટે આવે છે. અહીંયા શું કરવા આવે છે વિદ્યાર્થીઓ? વાર્તાના પુસ્તકો વાંચવા માટે આવે છે. કોઈ પણ સાહિત્ય હોય જે આપણે વૈજ્ઞાનિક વિશે વાર્તા છે, કોઈ બીજું આપણે સ્ટોરી શીખવી છે, તો બધા પુસ્તકો આપણે લાઇબ્રેરીમાં મળી શકે. તો અહીંયા શું છે? નાના બાળકો હોય તેને શેનો શોખ હોય? વાર્તા વાંચવાનો શોખ હોય. એટલે આપણે અહીંયા શું કીધું છે? વાર્તાના પુસ્તકો વાંચવા માટે આવે છે. ત્યાર પછી શાળાનું મેદાન, પ્લેગ્રાઉન્ડ એટલે રમવાનું મેદાન. શાળાનું મેદાન એટલે જ્યાં આપણે રમત ગમત રમીએ તે મેદાન. સમજાણું બાળકો? બધાની શાળામાં રમતનું મેદાન હોય છે ને શાળામાં બાળકો રમતનું મેદાન. તો આપણે તેના બે વાક્ય આપેલા છે, તો સમજી લઈએ. જ્યાં આપણે બાળકો રમીએ છીએ, સંગીત ખુરશી રમીએ છીએ, પકડમપટ્ટી રમીએ છીએ, કબડ્ડી રમીએ છીએ, ક્રિકેટ રમીએ છીએ, તે આપણે બધું શાળાના મેદાનમાં રમીએ છીએ. તો અમારી શાળામાં રમતનું મોટું મેદાન છે. શું કહે છે? અમારી શાળામાં રમતનું મેદાન મોટું છે. તેમાં અમે જુદી જુદી રમતો રમીએ છીએ. હું જેમ કે બોલી, કબડ્ડી છે, ક્રિકેટ છે, સંગીત ખુરશી છે, પકડમપટ્ટી છે, સંતાકડી કુકડી છે, એ બધું આપણે શાળાના મેદાનમાં રમીએ છીએ. આ અમારી શાળાનું રમતનું મોટું મેદાન છે. તેમાં અમે જુદી જુદી રમતો રમીએ છીએ. શું કરે છે? જુદી જુદી રમતો રમીએ છીએ. ચલો બાળકો, ત્યાર પછી બાજુમાં સભાખંડ. સભાખંડ એટલે બાળકો પ્રાર્થના ખંડ, જ્યાં આપણે સવારે સ્કૂલે આવીને પ્રાર્થના હોલમાં આપણે પ્રાર્થના હોલ બોલીએ છીએ. અહીંયા શું આપેલો છે શબ્દ? સભાખંડ. સભાખંડ એટલે પ્રાર્થના હોલ, જ્યાં આપણે પ્રાર્થના કરવા માટે ભેગા થઈએ છીએ સમૂહમાં. બધા બાળકો આપણે સમૂહમાં, બધા ક્લાસના પહેલા વાળા હોય, બીજા વાળા હોય, ત્રીજા વાળા હોય, એ રીતે બધા બાળકો સમૂહમાં પ્રાર્થના ભેગા કરીએ તેને શું કરી કહેવાય? સભાખંડ. તો બાળકો તેને વિશે આપણે બે વાક્ય આપેલા છે તે સમજી લઈએ. આ અમારી શાળાનો સભાખંડ છે. શું કહે છે? આ અમારી શાળાનો સભાખંડ એટલે પ્રાર્થના હોલ છે. તેમાં અમે પ્રાર્થના કરવા માટે ભેગા થઈએ છીએ. શું કહે છે? જ્યારે આપણે પ્રાર્થનાનો સમય થાય ત્યારે પ્રાર્થના કરવા માટે ભેગા થઈએ તેને સભાખંડ કહેવાય, પ્રાર્થના હોલ કહેવાય. સમજાણું બાળકો? જે બધા બાળકો પ્રાર્થના કરે છે સવારે, પ્રાર્થના કરવા માટે ભેગા થાય છે તેને શું કહેવાય? સભાખંડ અથવા પ્રાર્થના હોલ. ત્યાર પછી બગીચો. શું છે? આપણી શાળામાં બગીચો પણ હોય છે, જ્યાં જાત જાતના ફૂલ વાવેલા હોય છે, વૃક્ષ વાવેલા છે, જેમ કે ગુલાબ છે, ચંપો છે, ચમેલી છે, લીમડો છે, પીપળો છે, બધા ઝાડ અને ફૂલ છોડ વાવેલા હોય છે. તો આપણે અહીંયા આપણે બગીચા વિશે જોઈએ. અને બગીચામાં આપણે શું કરવા માટે જઈએ છીએ? હરવા ફરવા માટે, શાંતિથી ને બેસવા માટે, ખુલ્લી હવામાં આનંદ માણવા માટે જઈએ છીએ. શું કરવા માટે જઈએ છીએ બાળકો બગીચામાં? ખુલ્લી હવામાં અને તંદુરસ્ત હવા મળે રહે, સારી હવા મળી રહે અને તંદુરસ્ત આપણું શરીર રહે તે માટે આપણે બગીચામાં જઈએ છીએ. ત્યાં આપણે પ્રકૃતિનો આનંદ માણી શકીએ. સમજાણું બાળકો? ત્યાં જુદા જુદા ફૂલો હોય, જુદા જુદા વૃક્ષો હોય, તો આપણે તેને જોઈ શકીએ. જ્યાં ફૂલો ઉપર પતંગિયા બેઠા હોય, મધમાખીઓ હોય, ફૂલો ઉપર રસ ચૂસતા હોય, તો આપણે કેટલું પણ બગીચામાં જાણવા મળે છે ને બાળકો.
તો અમારી શાળામાં નાનો બગીચો છે. શું છે? બે વાક્યો છે, આપણે જોઈએ. શું કહે છે? અમારી શાળામાં નાનો બગીચો છે. શું છે બાળકો? એની શાળામાં એક નાનો બગીચો છે જેમાં રંગબેરંગી ફૂલોના છોડ અને ઝાડ છે. શું છે? રંગબેરંગી ફૂલો અને ઝાડ આપેલા છે. રંગબેરંગી ફૂલો ના છોડ અને ઝાડ છે જેમાં રંગબેરંગી ફૂલોના છોડ અને ઝાડ છે. અને નીચે આપેલું છે તે આપણે વાંચી લઈએ. શું કહે છે બાળક એની શાળા વિશે? મને મારી શાળા બહુ ગમે છે. શું કહે છે બાળકો? મને મારી શાળા બહુ ગમે છે. બાળકો, તમને બધાને તમારી શાળા ગમતી જ હોય, કેમ કે તમે ત્યાં રોજ ભણવા આવો છો. તમને ત્યાં કંઈક કંઈક શાળામાં નવીન જાણવા મળે છે, જોવા મળે છે, બરાબર? એટલે બધા બાળકોને શાળા બહુ જ ગમતી હોય છે. હું શાળામાં હોશે હોશે ભણવા જાઉં છું. શું કહે છે? હું શાળામાં હોશે હોશે ભણવા જાઉં છું. સમજાણું બાળકો? હું શાળામાં ખુશીથી એટલે આનંદથી ભણવા જાઉં છું. ક્યારે ભણવા જાઉં ત્યારે હું રોતો નથી. શાળાએ ભણવા જાઉં ત્યારે હું ખુશ થઈને ભણવા જાઉં છું, ક્યારે રોતો નથી. સમજાણું બાળકો? શાળામાં શું શું આવેલું છે? શાળામાં એક વર્ગખંડ આવેલો છે, બીજું પુસ્તકાલય આવેલું છે, એક શાળાના મેદાનમાં આપણે રમત રમવા જઈએ છીએ, પ્રાર્થના હોલ હોય છે, પ્રાર્થના હોલમાં આપણે શું કરવા જઈએ છીએ? સભાખંડમાં પ્રાર્થના બોલવા માટે જઈએ છીએ, બગીચો હોય છે, બગીચોમાં આપણે શાંતિથી બેસવા માટે આનંદ માણવા પ્રકૃતિનો જઈએ છીએ, જ્યાં કેટલાક ફૂલછોડ અને ઝાડ પણ હોય છે. ચલો બાળકો, તેના ઉપરથી આપણે બાજુનું સ્વાધ્યાય પૂરીશું, બરાબર બાળકો? આ સ્વાધ્યાય આપણે પૂરીશું. ચલો તો જોઈએ આપણે પેલો પ્રશ્ન. સ્વાધ્યાય પેલું છે, આપણે જે આગળ પાઠ શીખી ગયા તેના ઉપરથી જ આ સ્વાધ્યાય આપણે પૂરવાનું છે. પેલો, શાળાના ચિત્રોને ઓળખો અને તેમના નામ સાથે જોડો. શું કહે છે? શાળાના ચિત્રો આપેલા છે, તેમને ઓળખવાના છે અને તેમના નામ સાથે જોડવાના છે. સમજાણું બાળકો? તો આપણે પેલું ચિત્ર જોઈએ. પેલું ચિત્ર શેનું છે બાળકો? શેનું છે? બધા છોકરાઓ ભણે છે, જો બેન્ચમાં બેઠા છે. છે બાળકો? છે, બધા બાળકો બેન્ચમાં બેઠા છે, ભણે છે. તો આપણે એને શું કહીએ? વર્ગખંડ, ક્લાસરૂમ, બરાબર? શું કહીએ આપણે? ક્લાસરૂમ અથવા વર્ગખંડ. શું આપેલું છે? પેલા ચિત્રને અહીંયા વર્ગખંડ સાથે જોડવાનું છે, તો આને અહીંયા સાથે જોડી દઈએ આ રીતે. સમજાણું બાળકો? ત્યાર પછી શું છે? બાળકો બધા રમે છે, તો શું કહેવાય? રમતા હોય એને રમતનું મેદાન. તો અહીંયા નીચે આપણે રમતનું મેદાન શબ્દ ગોતીએ, તો અહીંયા રમતનું મેદાન લખેલું છે, રમતનું મેદાન. જોયું બાળકો? તો આ રમતનું મેદાન છે, તો ચિત્ર, તો એ ચિત્ર આની સાથે રમતના મેદાન સાથે જોડી દઈએ. ત્યાર પછી શું છે બાળકો? બધા જુઓ, પુસ્તકો વાંચે છે અને અહીંયા કેટલા પુસ્તકો આપેલા છે, તો એવું ચિત્રને આપણે શું કીધું તું? લાઇબ્રેરી અથવા પુસ્તકાલય. ગુજરાતીમાં શું કહેવાય બાળકો? પુસ્તકાલય. તો આપણે પુસ્તકાલય શબ્દ ગોતી, આ બે તો આપણે જોડી દીધા, તો પુસ્તકાલય અહીંયા પેલો શબ્દ રહ્યો એ પુસ્તકાલય છે. તો આ ચિત્ર પુસ્તકાલયનું છે, બધા બાળકો પુસ્તક વાંચે છે, તો આપણે તેની સાથે જોડી દઈશું. જોયડું બાળકો? તો છેલ્લું ચિત્ર આપણે શેનું છે? બગીચો. શેનું છે? બગીચો. તો આ બાળકો બધા બગીચામાં હરે ફરે છે, તો આપણે બગીચો જ્યાં આપેલું છે એક શબ્દ બગીચો છે, તો બગીચો આપેલું છે શબ્દ બગીચો, તો આપણે તેમની સાથે જોડી દઈશું બગીચો. સમજાણું બાળકો? એ બગીચા સાથે જોડી દીધું. ત્યાર પછી પ્રશ્ન બીજો, નીચેની ખાલી જગ્યા પૂરો. શું આપેલું છે? નીચેની ખાલી જગ્યા પૂરો. તો આપણે જોઈએ, પેલી ખાલી જગ્યા વાંચીએ અને એના ઓપ્શન આપી લઈએ. આપેલા છે, અમે અમારા વર્ગખંડમાં શું કરીએ છીએ? આપણે આપણા વર્ગખંડમાં શું કરવા જઈએ છીએ? ભણીએ છીએ કે રમીએ છીએ? ભણીએ છીએ. તો આ શબ્દો આવશે અહીંયા, અહીંયા ખાલી જગ્યામાં ભણીએ છીએ લખવાનું થશે. આપણે આપણી આપણે આપણા વર્ગખંડમાં ભણીએ છીએ, અમે અમારા વર્ગખંડમાં ભણીએ છીએ. ત્યાર પછી શું છે બીજી ખાલી જગ્યા?
અમે પ્રાર્થના કરવા માટે ક્યાં ભેગા થઈએ છીએ બાળકો? ક્યાં ભેગા થઈએ છીએ? સભાખંડમાં. ક્યાં? સભાખંડમાં. અને બગીચો, તો આ શબ્દ સાચો છે, સભાખંડ. અમે પ્રાર્થના કરવા માટે સભાખંડમાં ભેગા થઈએ છીએ. અમે પ્રાર્થના કરવા સભાખંડમાં ભેગા થઈએ છીએ. ત્યાર પછી ત્રીજો, અમે પુસ્તકાલયમાં ખાલી જગ્યા જઈએ છીએ. આપણે પુસ્તકાલયમાં શું કરવા જઈએ? વાંચવા. શું કરવા માટે? તો અહીંયા રમવા અને વાંચવા બે શબ્દ આપેલા છે. શું? રમવા અને વાંચવા. તો આપણે વાંચવા વાળો શબ્દ લખવાનો જોઈએ. અમે પુસ્તકાલયમાં વાંચવા જઈએ છીએ. અમે પુસ્તકાલયમાં વાંચવા જઈએ છીએ. પછી ચોથી ખાલી જગ્યા, અમારી શાળામાં ખાલી જગ્યામાં ઘણા ફૂલો છે. તો આપણી શાળામાં ક્યાં ફૂલો હોય છે? બગીચામાં. તો અહીંયા આપણે બે શબ્દ આપેલા છે, બગીચા અને પુસ્તકાલય. શું આપેલું છે? બગીચા અને પુસ્તકાલય. તો અહીંયા શું આપણે લખવાનું થશે? બગીચા. પુસ્તકાલય ન આવે. પુસ્તકાલયમાં તો આપણે પુસ્તક વાંચવા જઈએ. અમારી શાળામાં બગીચામાં ઘણા ફૂલો છે. અમારી શાળામાં બગીચામાં ઘણા ફૂલો છે. સમજાણું બાળકો? અમે અમારા વર્ગખંડમાં ભણીએ છીએ. અમે પ્રાર્થના કરવા માટે સભાખંડમાં ભેગા થઈએ છીએ. અમે પુસ્તકાલયમાં વાંચવા જઈએ છીએ. અમારી શાળાના બગીચામાં ઘણા ફૂલો છે. ત્યાર પછી પ્રશ્ન ત્રીજો, જવાબ લખવાનું છે. શું લખવાનું છે? પ્રશ્ન ત્રીજો, જે પ્રશ્ન આપેલો છે તેનો જવાબ લખવાનો છે. તો પેલો શું છે પ્રશ્ન? તમારી શાળાનું નામ શું છે? તો આપણે અહીંયા આપણી આગળ આગળ મેં તમને સમજાવી દીધું આપણી શાળાનું નામ શું છે. તો આપણે અહીંયા આપણી શાળાનું નામ લખવાનું, નીલકંઠ વિદ્યાલય. તમારી શાળાનું નામ શું છે? અમારી શાળાનું નામ નીલકંઠ વિદ્યાલય છે. તો આપણી શાળાનું નામ શું લખવાનું? નીલકંઠ વિદ્યાલય. પછી પ્રશ્ન બીજો છે. પ્રશ્ન બીજો, ચલો બાકી બીજો અને ત્રીજો પ્રશ્નમાં સાચું કરવાનું આપેલું છે. તો આપણે બીજો પ્રશ્ન જોઈએ બાળકો. તમારી શાળામાં પુસ્તકાલયમાં, તમારી શાળામાં પુસ્તકાલય છે? આપણી શાળામાં પુસ્તકાલય છે? હા અને ના. હા હોય તો હા માં સાચું કરવાનું, ના હોય તો ના માં. તો હા આવે તો આપણે હા માં સાચું કરશું. અમારી શાળામાં પુસ્તકાલય છે તો હા, બરાબર. તમારી પ્રશ્ન ત્રીજો, તમારી શાળામાં રમવાનું મેદાન છે? તો સાચું કરવાનું, હોય તો હા માં સાચું કરવાનું, હોય તો ના માં. જો તમારી શાળામાં રમવાનું મેદાન છે તો હા, બંને માં હા માં જવાબ આવશે. તમારી શાળાનું નામ શું છે? નીલકંઠ વિદ્યાલય. તમારી શાળામાં પુસ્તકાલય છે? હા છે. તમારી શાળામાં રમવાનું મેદાન છે? હા છે. સમજાણું બાળકો? અહીંયા આપણે પ્રકરણ બે શીખા, શાળા, મારી શાળા વિશે શીખા. શું બરાબર બાળકો? કે શાળામાં શું શું આવેલું છે તે આપણે શીખા, કે અમારી શાળામાં શું આવેલું છે શીખા. તો અહીંયા સુધી આ પાઠ આપણે આ પ્રકરણ સમજી જવાનું અને પછી બાળકો આ સ્વાધ્યાય તમારે પૂર્ણ કરવાનું રહેશે. સમજાણું બાળકો? આ તમારે પેજ તમારી જાતે વાંચીને પૂર્ણ કરવાનું છે. પેલા પાઠ સમજી લેવાનું વિડીયોમાં, પછી એ મુજબ તમારે સ્વાધ્યાય પૂર્ણ કરવાનું છે. સમજાઈ ગયું બાળકો? થેન્ક યુ બાળકો.